આજે ધાનેરા અર્બન વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર મયુરભાઈ પણ ધાનેરાના વાલ્મીકિ વાસ તેમજ પટેલ વાસમાં આરોગ્ય કર્મચારીઓ સાથે સરકારી હોમિયોપેથિક દવા તેમજ ઔષધિયુક્ત ઉકાળાના પેકેટ ઘરે ઘરે આપવામાં આવ્યા હતા. પરિવારના દરેક ઘરના સભ્યોને રોગપ્રતિકારક શક્તિવર્ધક 4 દિવસની હોમિયોપેથિક દવા આપવામાં આવી રહી છે. કોરોના વાયરસથી રક્ષણ માટે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથી દવા તેમજ ઉકાળાના પેકેટ આપવામાં આવી રહ્યા છે. ધાનેરા શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારમાં 4,000 જેટલા વ્યક્તિઓ સુધી આ દવા તેમજ ઉકાળાના પેકેટ અલગ અલગ ટીમો આરોગ્યની બનાવી પહોંચાડવામાં આવી રહ્યા છે. પટેલ સોસાયટી ઠક્કરવાસ, પટેલવાસ અને લાધાપુરા આંબેડકર ચોક, જેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલો છે. કન્ટેનમેન્ટ ઝોનમાં વિવિધ એક્ટિવ સર્વેલન્સ કરવાનું હોય છે. એક્ટિવ સર્વેલન્સમાં અમારી ટીમ દ્વારા રોજે રોજ ઘરે ઘર સર્વેલન્સ કરવામાં આવે છે, જેમાં શરદી ખાંસી કે તાવ છે કે નહીં તેની પૂછપરછ કરવામાં આવે છે. હાઈ રિસ્ક જે પણ વ્યક્તિ છે, 60 વર્ષથી ઉપરના વ્યક્તિ કે જેને દવાની જરૂર હોય તેને દવા પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવા, આરોગ્યવર્ધક અને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. તેમને પૂરતી સમજૂતી આપવામાં આવે છે અને આ રીતે અમારે 14 દિવસ સુધી એક્ટિવ સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. સાહેબ, કોઈ મળ્યું હોય સર્વે દરમિયાન? કોઈ સર્વે દરમિયાન હાલ શરદી ખાંસીવાળા મળે છે, જેને અમે યોગ્ય દવા પૂરી પાડીએ છીએ. તે ઉપરાંત કોઈ હાઈ રિસ્ક શરદી ખાંસી તાવ સાથે કોઈ સારી કે આઈએલઆઈના લક્ષણ ધરાવતું હાલ સુધી મળ્યું નથી. કેટલા પેશન્ટ જોયા છે સાહેબ કન્ટેનમેન્ટ એરિયાના? કન્ટેનમેન્ટ એરિયામાં આપણે 300 ઘર અને 1500ની વસ્તી નક્કી કરી છે, જેનું રોજે રોજ સર્વે કરવામાં આવે છે. રોજે રોજ અમારા દ્વારા પત્રક આપવામાં આવે છે, જેમાં ટીમ દ્વારા રોજે રોજ શરદી ખાંસી તાવની પૂછપરછ કરવામાં આવે છે. તે ઉપરાંત અન્ય મેડિકલને લગતી જરૂર હોય તો પણ એ પૂછપરછ કરી પૂરી પાડવામાં આવે છે.